नमस्कार, आप जो रहा चलो सत्ता जनसत्ता खबर सामे आवी रही छे। वडोदरा थी शहर नाजवा रोड पर आवेल साईलता अपार्टमेंट ना रहीशो द्वारा कॉर्पोरेशन ने वडी कचेरी खाते जईने म्युनिसिपल कमिश्नर ने बिल्डिंग ना पाणी तेमज ड्रेनेज नी लाइन नु जोड़ाण करी आपवा रजूआत करी मकान खाली करवा वधु 6 महिनानो समय मांगवामां आव्यो छे। वात करीए तो 2005 बनेल आजवा रोड पर ना साईलता अपार्टमेंट नी बिल्डिंग जर्जरित हालत में होय ते अंगे नी वडोदरा कॉर्पोरेशन माथी तारीख 6/3/2023 ना रोज प्रथम नोटिस तेमज बीजी नोटिस तारीख 3/5/2023 ना रोज आपवामां आवी हती। आ कॉम्प्लेक्स नी एक जाहेर नोटिस तेमज बधा मकान मालिकोना नाम थी घरदीठ अलग नोटिस पण आपवामां आवी, जेना अनुसंधान मां तमाम मकान मालिकोने कॉर्पोरेशन ने मकान खाली करवा माटेनी आ नोटिस पाठवामां आवी हती, जेने લઈને 1 જુલાઈના રોજ આ કોમ્પ્લેક્સના પાણી તેમજ ડ્રેનેજની લાઈનને કાપી નાખવામાં આવી, જેથી અહીંના રહીશો દ્વારા કોર્પોરેશનની વડી કચેરી ખાતે પહોંચીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી પાણીની અને ડ્રેનેજની લાઈનનું જોડાણ કરી આપવા સાથે સાથે બીજી સગવડ કરી કોર્પોરેશનની નોટિસ મુજબ આ કોમ્પ્લેક્સમાંથી તમામ રહીશોને મકાન ખાલી કરવા વધુ 6 મહિનાનો સમય માંગવામાં આવ્યો છે। કોઈને કોઈ કરતા કોઈ રસ્તો ના હોય, ગઈડા માણસ જેને પાસે પૈસો ના હોય, કશું ના હોય, એને શું કરવાનું? આ તો નરેન્દ્ર મોદી આલે છે 1200 રૂપિયા અને અનાજ આલે છે, એમાં રહીએ છે, તો ઘર પોતાનું હતું તે બી પછી લૂંટાઈ જાય તો જવું કઈ? એ તો કહો તમે। સમસ્યા એ છે કે અત્યારે પાણીનું કનેક્શન કાપી ગયા છે, તો અત્યારે અમે પાણી વગર પણ શું કરીએ એમ, અને આટલા હમણાં ગૌરી વ્રત ચાલે છે, બધાને નોકરી જવાનું હોય, બધાના છોકરા છે સ્કૂલે જાય, તો અમે પાણી વગર પણ શું કરીએ, અને લાઇટ પણ કાપી જશે તો પણ અમે શું કરીશું? તો એનું કંઈ નિરાકરણ અને નોટિસ પણ લંબાવવા માટે અમારી માંગ છે કે ભાઈ નોટિસ લંબાવવામાં આવે તો અમને જેથી કરીને ટાઈમ મળે તો અમે આગળ એની કંઈ પ્રોસેસ કરીએ। હા, મેયર ઓફિસ હમણાં જઈને આવ્યા છે, ત્યાં કમિશનર ઓફિસે તો ત્યાંથી વાત થઈ છે, તો એમને એવું કીધું છે સ્ટેબિલિટી રિપોર્ટ લઈને આવો અને પછી અમે વિચારીશું એમ। અને 2 દિવસના અંદર શનિવારે એવી પરિસ્થિતિમાં એ લોકો પાણીનું કનેક્શન કાપી ગયા છે કે સત્તાધીશો કોઈ હાજર નથી, અને કોર્પોરેટરોને રજૂઆત કરી છે, અમારી વોર્ડ ઓફિસમાં જઈને તપાસ કરી છે, દરેક જગ્યાએ અમે થોડા ટાઈમની મુદત માંગી છે કે 15 દિવસનો સમય આપો અને પાણીનું કનેક્શન ચાલુ રાખો, તે છતાં પણ કનેક્શન કાપી નાખ્યું છે। અત્યારે બધા રહીશો હેરાન થાય છે, તમે જોઈ શકો છો કે લોકો મજબૂરીમાં સામાન બી ખાલી કરી રહ્યા છે, પણ કોઈ કોર્પોરેટર હાજર નથી, કોઈ જવાબ આપતું નથી અને એનો કોઈ રસ્તો મળતો નથી। તો આપશ્રીના માધ્યમથી અમે એમ રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક અમને જોડાણ આપો પાણીનું, અને 2-4-6 મહિનાનો સમય આપો રહેવા માટેનો, એવી અમારી રજૂઆત છે રહીશોની। અહીંયા અમારા કોર્પોરેટર એક તો અજીતભાઈ દાદી જ લાગે છે, અને બાકીના 3નું ખબર નથી, પણ જ્યારથી વોટ પડે છે ત્યાર પછી કોઈ જ દેખાતું નથી। આજે અમારા રોડનું સમારકામ છેલ્લા 4 મહિનાથી ચાલે છે, અમારે આવવા જવાની એન્ટ્રીમાં પણ એટલી બધી તકલીફ છે કે કોઈ જ અહીંયા આવીને ઊભું રહેતું નથી, હાજર પણ રહેતા નથી, અમે પોતે જ તકલીફમાં છે અને અમારે પોતાએ જ કરવું પડે છે, એવી પરિસ્થિતિ છે હાલમાં। શનિવારે અમારા પાણીના કનેક્શન કાપી ગયા, આજે અમે 2-3 દિવસથી પાણી વગર રહીએ છીએ, આજે ગૌરી વ્રત ચાલે છે, બાળકોને સ્કૂલે જવાનું છે, પાણી વગર અમે ક્યાં સુધી રહીશું? હવે સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ અમને આ તમને લાગતું હોય કે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, જ્યારે વડોદરા શહેરના અંદર તો એટલા કેટલા બધા બિલ્ડિંગો છે જે હાલત કે તાત્કાલિક ઉતારી દેવામાં આવે પણ એ ઉતારવા નથી, જ્યારે અમારા મકાનો અત્યારે હાલની તબક્કામાં આજે 5 વર્ષ સુધી રહી શકે એ હાલતમાં છે, છતાંય અમને એમ કહેવામાં આવે તમે તાત્કાલિક ધોરણ કાલી કરો, કાં તો તમારા પાણીના કનેક્શન કાપી દેજો। આજે સાહેબને રજૂઆત કરે, પાણીનું કનેક્શન તો શનિવારનું કાપી ગયા છે, તો ભાઈ સાહેબ એમ કહે છે કે તમે સ્ટેબિલિટી રજૂ કરો, રિપોર્ટ રજૂ કરો, નહીં તો અમે GEBવાળા પણ તમારું કનેક્શન કાપી જશે। સાહેબ અમારું કશું સાંભળવા માંગતા નથી, જ્યારે અમે 360 મકાન છે સાંઈલતા કોમ્પ્લેક્સના અંદર, 300-350 વ્યક્તિઓ ત્યાં રહી શકે છે, તાત્કાલિક ધોરણે આ વ્યક્તિઓ ક્યાં જશે, કેવી હાલતમાં બહાર નીકળીશું? અજ્યારે અમારા ખાવાના ઠેકાણા નથી તો અમે ભાડું ક્યાંથી ભરીશું? બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।